आम आदमी पार्टी आटला दिवस પછી કેમ જાગી? આમ આદમી પાર્ટી આટલા દિવસ પછી કેમ જાગી? આટલા દિવસ પછી એ લોકોને યાદ આવ્યું કે હવે અસિતવારાનું રાજીનામું લેવું છે, હવે ચલો કમલમનો ઘેરાવ કરીએ. પહેલેથી કેમ આ રીતે એ લોકો માંગ ઉઠાવતા નથી આવ્યા? અને પહેલે જો પ્રદર્શન જો વિદ્યાર્થી સાથે તે લોકો હોય તો પહેલા દિવસથી આ રીતે એ લોકોએ રહેવું જોઈતું હતું વિદ્યાર્થીઓ સાથે, અને આ જે રીતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે આ રીત કેટલી યોગ્ય છે? जी बिल्कुल संध्या, तमने कही दो कि आज जे रीते उग्र विरोध करवामां आवेलो ने कोई राजकीय पक्षना प्रदेश कार्यालय पर बीजो राजकीय पक्ष आ रीते व्यवहार करे अथवा तो आ रीते प्रदर्शन करे तो लोकशाही माटे बिल्कुल योग्य वात न कहेवाय. परंतु जे रीते आ समग्र मामले पेपर लीक कांड मामले जे रीते भारतीय जनता पार्टी अने सरकार द्वारा आ समग्र मामले तपास करवामां आवी रही अने त्यारबाद जे रीते आरोपीओने पकड़वामां आवेला तो क्यांक ने क्यांक आम आदमी पार्टी ने तेवुं लागी रहेलुं हतुं के आ जे मुद्दाओ छे તે તેમના હાથમાંથી છૂટી રહેલા છે. એ જ કારણોસર જે વિરોધ પ્રદર્શન છે, આ પ્રકારનો જે વિરોધ પ્રદર્શન છે તે પ્રદેશ કાર્યાલય ખાતે કરવામાં આવેલો હતો. અને ખાસ કરી અને ખૂબ મોટી સંખ્યાની અંદર જે કાર્યકરો છે તે અહીં આવેલા હતા. અહીં આપણે ઋતુજ પટેલ સાથે ફરીથી વાત કરવાનો પ્રયાસ કરીશું. ઋતુજભાઈ, જે રીતે આ સમગ્ર પેપર કાંડ મામલે આમ આદમી પાર્ટી પ્રદર્શન કરેલી અને ક્યાંક ને ક્યાંક જે રીતે હવે પ્રદર્શન કરે છે, લાગે છે કે મુદ્દો છૂટી જવાના ભયના કારણે આ પ્રકારે પ્રદર્શન કરી રહ્યું છે? હતાશા છે, મુદ્દાનું દિવાલિયાપન છે, એમની પાસે કોઈ મુદ્દો નથી. પેપર લીકની વાત કરીએ તો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, અમારા યુવાન અને બાહોશ ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં ખૂબ પ્રોએક્ટિવ પગલાં લીધા છે. છેક મુદ્દાની જળ સુધી પહોંચીને જવાબદાર લોકોની ધરપકડ પણ થઈ છે. અને જે રીતે અમારા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈએ કહ્યું એ પ્રમાણે એક એક્ઝામ્પલ સેટ થાય એ પ્રકારના કડકમાં કડક પગલાં લેવા માટે ગુજરાત સરકાર કાર્યરત છે. ત્યારે આ મુદ્દામાં કોઈ દમ નહીં રહેતા, પોતાની રાજકીય ધરાતળ જ્યાં નથી ત્યાં પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે કરેલું આ નિમ્ન કક્ષાનું કૃત્ય છે. અને આ ઘટનાના કારણે આજે ગુજરાત, આમ તો સમગ્ર દેશના લોકો જાણતા જ હતા, પરંતુ ગુજરાતની પ્રજાની સામે પણ આમ આદમી પાર્ટીના યુવા કાર્યકર્તાઓનું એક સંમેલન રાખવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જુદા જુદા જિલ્લાઓમાંથી બસો આવી રહી હતી તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને અમારી સુરતની જે બે બસો હતી એને અમદાવાદ રોકી દેવામાં આવી છે અને 8 લોકોને એમાં ડિટેક્ટ કરવામાં આવ્યા છે, બેસાડી દેવામાં આવ્યા છે કોઈ પણ કારણ આપ્યા વગર પોલીસ સ્ટેશનની અંદર. બાકીના જે કાર્યકર્તાઓ છે એ પોલીસ સ્ટેશનની બહાર, ભરૂચ પોલીસ સ્ટેશનની બહાર ઊભા છે. તો એટલે યોગેશ, હું સમજવાય છે રહ્યું છે, આ જે વિરોધ કરવામાં આવ્યો કમલમમાં એ અસિત વોરાના રાજીનામાને લઈને હતો કે પછી તમારી બસ રોકવામાં આવી એને લઈને હતો? બંને વાત હતી. એક તો આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ક્યાંય પણ કાર્યક્રમ કરવા દેવામાં આવતો નથી. અમે જે આજે સંગ્રામ ગાંધીનગરમાં કાર્યકર્તા સંમેલન યોજવાનું હતું ત્યાં આ અસિત વોરાની રાજીનામાની માંગણી અને પેપર કાંડ લિંક મુદ્દે સમગ્ર રણનીતિ ઘડવાના હતા અને એના લીધે જે અમને હેરાન પરેશાન કરવામાં આવ્યા એટલે અમારે આગમચેતીના ભાગરૂપે અને ગુજરાતની જનતાની જાણ માટે કે ભારતીય જનતાની કેટલી તાનાશાહી ચાલી રહી છે, કેટલી ગુંડાગર્દી ચાલી રહી છે આ બતાવવા માટે અમારે સુપર સીએમ એવા સીઆર પાટીલ સાહેબને મળવા જવું પડ્યું, એમને આવેદન પત્ર આપવા જવું પડ્યું કે તમારા રાજ્યમાં અમે એક રાજકીય પાર્ટી. પણ યોગેશભાઈ, તમારી માંગ તમારે ક્યાં મૂકવાની હોય? કમલમમાં મૂકવાની હોય કે સરકારને રજૂઆત કરવાની હોય? તમે એ કહી દો પહેલા. અને બીજેપી પણ એવું કહી રહી છે કે તમારા હાથમાં આ મુદ્દો થી છટકી ન જાય કારણ કે ચૂંટણીનું હવે વર્ષ આવી રહ્યું છે એટલા માટે તમે ધમ પછાડા કરો છો. બેન, ચૂંટણીની જગ્યાએ હોય છે ને, ચૂંટણીની હજી એક વર્ષની વાર છે, પણ ગુજરાતના 88,000 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે અને લાખો પરિવારના જીવ તાળવે ચોટ્યા છે અને વારંવાર ગુજરાતમાં ફટાકડા ઓછા અને પેપરો વધારે ફૂટે છે તો આ મુદ્દો ચોક્કસપણે આમ આદમી પાર્ટી ઉઠાવશે અને એ કોઈ પણ ને રાજનીતિ લગતી હોય તો રાજનીતિ એમ
વિદ્યાર્થીઓના ન્યાય માટે બિલકુલ ખોટી વાત છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓનું આ સુયોજિત ષડયંત્ર હતું અને એમને કોઈ પણ રજૂઆત કરવી હોય, જો સંધ્યા, હું માનું છું કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રજૂઆત કરવાની છૂટ હોય છે, પરંતુ કમલમમાં આવીને કઈ રજૂઆત કરવાની હતી? નંબર એક. નંબર બે, કમલમમાં જો તમારે આવવું હતું તો શાંતિપૂર્વક તમે આવી શકતા હતા. તમે 250 લોકોનું ટોળું લઈને આવો, તમે ગેટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ઈશુદાન ભાઈ, આપે જે રીતે વિરોધ કર્યો, પહેલો તો સવાલ આપને એ છે કે સરકારને રજૂઆત કરવાની હોય કે કમલમમાં જઈને રજૂઆત કરવાની હોય, અને આ રીતે બિલકુલ આમાં ખોટું નથી. એટલા માટે ખોટું નથી કે અમે જે રીતે રજૂઆત કરવા ગયા, રજૂઆત સિમ્બોલિક હોય, વિદ્યાર્થીઓ માટે કોઈએ લડવું જોશે, કોઈએ લડવું પડશે. અને ત્યાંનો ગેટ તોડી નાખો, ત્યાંની કેબિન તોડી નાખો, આ વિરોધ યોગ્ય છે? મારી ઈશુદાન ભાઈ, તમે ગુજરાત ની જનતા ને ખોટી રીતે ગેરમાર્ગે નહીં દોરો. તમે અમારા કાર્યાલયમાં આવ્યા, તમે અહીંયા સિક્યોરિટી કેબિન તોડી, તમે અહીંયા ગેટ તોડ્યો, તમે અહીંયા મહિલા કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી. આ કયા પ્રકારની રજૂઆત હતી? આ કઈ લોકશાહી છે? તમારા પ્રવક્તા એમ કે છે કે અમે રાજનીતિ કરીશું. તમારે રાજનીતિ કરવી હોય તો તમને મુબારક, પણ અમારા કાર્યાલય પર આવીને આ પ્રકારનું નિમ્ન કક્ષાનું સ્થળ પ્રદર્શન કરવાની શું જરૂરિયાત હતી? યોગેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે.